ઉના શહેરમાં દલિત સમાજ દ્વારા રાજકોટ દલિત યુવાને માર મારતા ઉના તાલુકાના અને શહેરના દલિત સમાજના ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉના શહેરમાં દલિત સમાજ દ્વારા રાજકોટ દલિત યુવાનને માર મારતા ઉના તાલુકાના અને શહેરના દલિત સમાજ દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દલિત સમાજના દલિત યુવકને કારખાના પાસે વાળવાનું કામ કરતા ત્યારે રાદડી ઇન્ડસ્ટ્રીના માલિક અને તેમના કામદારે ઢોર માર મારતા સારવાર દરમિયાન મૃત્યુ થતા દલિત સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જે વેરાવળ સાપરની અંદર જે દલિત પરિવારને કારખાનાના માલિકોએ ઢોર માર મારી અને ગંભીરપણે ઈજા પહોંચાડી હતી, તેમાંથી અમારો એક દલિત યુવાન જે મોતને ઘાટ ઉતર્યો છે, તો સમગ્ર ગુજરાતમાં નહીં પણ આ દેશની અંદર એક દલિતોમાં રોષ ફાટી નીકળ્યો છે. તો ઉના તાલુકાના દલિત હિતરક્ષક સમિતિ જે ખરેખર દલિતો માટે કામ કરે છે અને દલિતોને ચિંતા કરે છે એવા સૌ આગેવાનો પ્રાંત કચેરી આવી અને માન્ય પ્રાંત અધિકારી શ્રીને અમે સૌએ આવેદન પત્ર પાઠવ્યું છે. આવા ગંભીર બનાવો આ સરકારમાં અને બંધ નહીં થાય તો આવતા દિવસોમાં અમારે ગંભીર કાંઈ પણ પ્રકારના આંદોલનો કરવા પડે અને એની જવાબદારી તંત્ર અને સરકારની રહેશે. સરકાર સામે યોગ્ય ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય અને યોગ્ય વળતર મળે તેમજ પીડિત પરિવારને એક સભ્યને સરકારી નોકરી મળે તેવી માંગણીની રજૂઆત દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અબ્દુલ પઠાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઉના.